સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો મંગળવાર. ધર્મસભા આજે કારમેલગીરીના માતા મરિયમનું પર્વ ઉજવે છે. આપણા રોજબરોજના જીવનમાં આજે પણ આપણી આસપાસ ચમત્કારો થતા જ રહે છે. આ ચમત્કારો પાછળ ઈશ્વરની શક્તિને હઠીલા મનના લોકો સ્વીકારતા નથી. આવા લોકોને પ્રભુ ઈસુ કોની સાથે સરખાવે છે તે સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય 11 કડી 20-24. ત્યાર પછી જે શહેરોમાં ઈસુના ઘણા ખરા ચમત્કારો થયા હતા તે શહેરોને એમણે સખત ઠપકો આપવા માંડ્યો, કારણ તેમનો જીવન પલટો થયો ન હતો. તેમણે કહ્યું, અરે રે ખોરાઝિન, અરે રે બેતસાઇદા, તમારે ત્યાં જે ચમત્કારો થયા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો તે શહેરોએ ક્યારનો સોગિયા કપડાં પહેરીને અને રાખ ચોળીને જીવન પલટો કર્યો હોત. પણ હું તમને કહું છું કે કયામતને દિવસે તૂર અને સિદોનની દશા તમારા કરતાં બહેતર થશે. અનિયો કફરનહૂમ, તને શું આસમાનમાં ચડાવવામાં આવશે? ના, તું તો પાતાળમાં પટકાશે, કારણ તારે ત્યાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજે પણ ઊભું હોત. પણ હું તને કહું છું કે કયામતને દિવસે તારા કરતાં સદોમના પ્રદેશની દશા સારી હશે. ઈસુ ખોરાઝિન, બેતસાઇદા અને કફરનહૂમ શહેરના લોકોને ઠપકો આપે છે. આ ઠપકો છે આ લોકોએ ગુમાવી દીધેલી તકનો. કહેવત છે, પડના વાજા પડે જ વાગે. આ લોકોના શહેરમાં ઈસુ એટલી બધી વખત આવતા હતા કે એનો કોઈ હિસાબ નથી. ઈસુએ તે લોકો મધ્યે ઘણા ચમત્કારો કર્યા. લોકો ચમત્કાર જોઈને સંતુષ્ટ થઈ ગયા. આ શહેરોના લોકોએ ઈસુની હાજરીનો લાભ લેવાનો કોઈ પ્રયત્ન કર્યો નહીં. ઈસુએ તેઓને જીવન પલટો કરવાનો ઉપદેશ આપ્યો. આ લોકોએ એ ઉપદેશ સ્વીકાર્યો નહીં. આપણા જીવનમાં આવું નથી થઈ ગયું ને એ જોઈ લઈએ. આપણે ઘણા વર્ષોથી ઈસુમાં શ્રદ્ધા ધરાવીએ છીએ. શું આપણી શ્રદ્ધા પાકી બની છે? આપણે ભારે બીમારીમાં, મોટી મુશ્કેલીમાં, સતામણીના સમયમાં અડગ રહી શકીએ છીએ? કદાચ આપણી શ્રદ્ધા ખૂબ કાચી છે. આપણે ઈસુને ઊંડાણપૂર્વક ઓળખવાની મળેલી તકનો પૂરેપૂરો લાભ લીધો નથી. આપણે અત્યારે તંદુરસ્ત છીએ. આપણે થોડો વધુ સમય પ્રાર્થનામાં ગાળી શકીએ છીએ, પણ આપણે સમયનો સદુપયોગ કર્યો નથી. કદાચ આપણે આપણો સમય મનોરંજનના સાધનોમાં વેડફી નાખ્યો છે. આપણે એ લોકો પાસેથી શીખીએ જેઓને નથી મળી તક કે નથી મળ્યું જ્ઞાન. ક્યારેક અન્ય ધર્મોના લોકોને પગપાળા યાત્રા કરતા જોવાની તક મળી છે. આ ભક્તોને કદાચ સ્વયંભૂ પડે આવી યાત્રા કરવાની ઈચ્છા જાગે છે. તેઓ તેમની મેળે જ વ્યવસ્થા કરે છે. બધા સમકક્ષ હોય એમ જ વર્તે છે. કદાચ એ વૃંદમાં ધર્મના કોઈ અધિકારીની હાજરી પણ નથી. કદાચ તેઓ ભક્તિના માર્યા દોરાય છે. આપણને તો ઈસુએ કેટલું બધું આપ્યું છે. આપણને સાચા પ્રભુની ઓળખ આપી છે. આપણા આયોજનો તો બધા સ્વર્ગીય હોવા જોઈએ, પણ આપણા આયોજનોમાં માનવની અને માટીની વાસ આવે છે. ઈસુ આપણને ઠપકો આપે છે. આપણને પ્રાર્થનાની સગવડ છે, પ્રભુની વાણીના અભ્યાસની સગવડ છે,
સંસ્કારોની સગવડ છે, ધર્માધિકારીઓની સગવડ છે, પ્રાર્થના કરતા સંઘની સગવડ છે. આ બધાના માધ્યમ દ્વારા આપણે ઈસુને પ્રાપ્ત કરવાના છે. આપણે ઈસુમય બની શક્યા નથી એનો ઈસુ ઠપકો આપે છે. ચાલો જાગ્યા ત્યાંથી સવાર ઈસુ અમને ઈસુમય બનાવો. તલસા જોઈ રહ્યો હું મારા
પ્રભુ નિવાસ, સાચે કરુણા સાગર છે ભગવાન, એની પાસે પૂર્ણ મુક્તિનું દાન. નાથ હે મારો સાંભળજે પુકાર, તળિયે હું ડૂબેલો તુજને સાદ કરું ભગવાન. ભક્ત પ્રભુ ના પ્રભુ નો રાખ મદાર, સૌ અપરાધો થી મુક્ત તને કરનાર. ભક્ત પ્રભુ ના પ્રભુ નો રાખ મદાર, સૌ અપરાધો થી મુક્ત તને કરનાર. પ્રભુ નો રાખ મદાર, મુક્ત તને